પાટણ જિલ્લામાં આજથી 3 દિવસ માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવ 2022 નો શુભારંભ થયો છે। આજથી 3 દિવસ તારીખ 23 થી 25 જૂન સુધી પાટણ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ બાળકોના પ્રવેશોત્સવથી ધમધમી ઉઠશે। પાટણ જિલ્લા પંચાયત કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 નો રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતથી પાટણ જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ 2022 ના રથ પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો। કોરોના મહામારીના 2 વર્ષ બાદ આ વર્ષે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી તંત્ર સહિત બાળકો અને વાલીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટણ જિલ્લામાં આ વર્ષે યોજાનાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉજવણીમાં કુલ 16,000થી વધુ વિદ્યાર્થીઓ સરકારી શાળામાં પ્રવેશ કરશે। પાટણ ખાતે યોજાનાર કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ શાળાઓ સહભાગી બનશે। જિલ્લાની કુલ 792 પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જે માટે 64 રૂટમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી માટે જિલ્લાના પદાધિકારીઓ અને રાજ્યકક્ષાના ઉચ્ચ અધિકારીઓ શાળામાં હાજર રહી બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે। જિલ્લા પંચાયત ખાતે કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીના હસ્તે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મહોત્સવમાં 2022ના રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન મદદનીશ કલેક્ટર સચિનકુમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ પ્રજાપતિ, ડાયટના પ્રાચાર્ય સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા।